hello everyone this is pradip sojitra and today we are going to continue our unit 6 read 1 the blue cross in last lecture we had seen that uh, valentin was following flambeau's trail and after following him he reached a place where the two priests were

કારણ કે વેલેન્ટીન અને બીજા બે ઓફિસર છે જે તેની સાથે ફ્લેમ્બો અને તેની સાથે જે બે સેકન્ડ જે હતા તેની સાથે કન્વર્ઝેશન હવે તે સાંભળે છે અહીંયા ઓવર યર એવો વર્ડ યુઝ કરવામાં આવેલો છે ધેટ મીન્સ કે છુપાઈને સાંભળે છે લેટ સી વોટ આર રેલી ટોકિંગ દેન વિથ બ્રો સ્ટીલ પેન્ટ નેણ જે આંખોના નેણ છે હજુ સ્ટીલ બેન્ટ એટલે કે વળેલા છે તેનું જે વલણ છે અથવા તો તેનો જે અવાજ છે એમાં ફેન્ટેસ્ટેડ એટલે કે જરા પણ ચેન્જીસ કર્યા વગર ફ્લેમ્બો સેડ ફ્લેમ્બોએ

પેલા ટોલ ઊંચા પ્રિષ્ઠે કહીયું હા ઊંચા પ્રિષ્ઠ એટલે કે ફ્લેમ્બોય કહ્યું ઇન ધ સેમ લો વોઇસ એ પેલાની જેમ જ ધીમા અવાજે કહ્યું એન્ડ ઇન ધ સેમ સ્ટીલ પોસ્ચર હજુ એના એજ ભાવ ભાવથી કહ્યું યસ આઈ એમ ફ્લેમ્બો કે હું ફ્લેમ્બો છું એવું પેલો લિટલ ને કહે છે એટલે ટોલ પ્રિષ્ઠ ધેટ મીન્સ છે ફ્લેમ્બો અને અધર પ્રિસ્ટ છે એની સાથે બરાબર છે તેને આ સાથે આ વાતચીત કરે છે અને વેલેન્ટીન અને બીજા બે ઓફિસર્સ છે તે આ વાતચીત ને સાંભળે છે એટલે બીજા પ્રિસ્ટે કહ્યું પહેલાની જેમ જ અવાજ અને સેમ પોસ્ચર પહેલા પહેલાની જેમ જ હાવભાવથી કહ્યું યસ આઈ એમ ફ્લેમ્બો ધેન આફ્ટર અ પોઝ આફ્ટર અ પોઝ એટલે થોડો વિરામ લઈને હી સેટ એને કહ્યું કમ

વિચિત્ર અવાજમાં કહ્યું ના એટલે કે ફ્લેમ્બો એવું કહે છે કે ચાલ પેલો સેફાયલ ક્રોસ મને આપી દે તો ત્યારે જ પેલા લિટલ પ્રેસ્ટ કહે છે નો કે હું આપીશ નહીં એવું જણાઈ દે છે ફ્લેમ્બોને ટુ ધીસ રિપ્લાય કે આ જે રિપ્લાય મળે છે તો ગ્રેટ રોબર ગ્રેટ રોબર એટલે મહાન લુટારો મહાન લુટારો એટલે ફ્લેમ્બો લીન બેક ઇન હિઝ સીટ કે તેની જે બેઠક છે પાછળની તરફ ઝૂકે છે એન્ડ લાફ્ટ લો બટ લોંગ કે તે ધીમું ધીમું પણ લાંબો સમય સુધી હસ્યો કે પેલા નાના પ્રિસ્ટે ના પાડી દીધી ના નહીં આપો એમ તો આજે ફ્લેમ્બો છે પાછળની તરફ સીટમાં ઝૂકીને એટલે કે ટેકો આપીને લાંબુ પણ ધીમા અવાજે હસ્યો નો હી ક્રાઈડ ક્રાઈડ એટલે ચીસ પાડવી તેણે ચીસ પાડી નો ના you won't give it to me you proud priest you won't will not give કે તું આપીશ નહીં it to me એટલે કે મને કે તું મને નહીં આપીશ યુ પ્રાઉડ પ્રિસ્ટ પ્રાઉડ એટલે કમંડી કે તું કમંડી પ્રિસ્ટ તું મને નહીં આપીશ યુ વોન્ટ ગીવ ઇટ ટુ મી તું મને નહીં આપે યુ લિટલ ફુલિશ મેન કે તું નાના મૂર્ખ માણસ અથવા તો મૂર્ખ વ્યક્તિ

સ્મોલ ટ્રિસ્ટ કહ્યું ખાતરી છે વિથ ડિલાઇટ એટલે ખુશીથી બૂમ પાડે છે માય ગુડનેસ યસ યુ ટર્નિપ ટર્નિપ એટલે જીણું જીવ થાય અથવા તો કોઈ માણસને તુચ્છ ગણાવવા માટે ટર્નિપનો યુઝ કરવામાં આવે છે જે કોઈ વ્યક્તિને તુચ્છ ગણવાના હોય એવા છે ટુ મેક અલિકેટ ઓફ ધી રાઈટ પાર્સલ કે સાચી વસ્તુનું ડુપ્લિકેટ બનાવવાની મારી અંદર સમસ છે એવું ફ્લેમ્બો કહે છે બરાબર કે મને પૂરી ખાતરી છે કે મારામાં એવી સમજ છે કે હું રાઈટ નું ડુપ્લિકેટ બનાવી શકું નાઉ માય ફ્રેન્ડ હવે મારા મિત્ર યુ હેવ ગોટ ધી ડુપ્લિકેટ કે તારી પાસે છે તે ડુપ્લિકેટ છે એટલે કે જે પેલા લિટલ પ્રેસ પાસે છે તે ડુપ્લિકેટ છે ને મારી પાસે ઓરિજિનલ છે ફેમો એવું કહે છે આઈ હેવ ગોટ ડી જ્વેલ્સ જ્વેલ્સ એટલે કરેણું આજે બ્લૂ ક્રોસ છે કે મારી પાસે પેલું બ્લુ ક્રોસ છે એન ઓલ્ડ ટ્રિક ફાધર બ્રાઉન વેરી ઓલ્ડ ટ્રિક આ ખૂબ જ જૂની ટ્રિક અથવા તો રીત છે ફાધર બ્રાઉન ખૂબ જ જૂની ટ્રિક છે ફાધર બ્રાઉન એટલે જે પેલા લિટલ પ્રિસ્ટ છે એનું નામ ફાધર બ્રાઉન છે અને ફાધર બ્રાઉન એક વેલ નોન ડિટેક્ટિવ છે ખૂબ જ પ્રખ્યાત જાસૂસ છે બરાબર

કે મે પણ તેના વિશે સાંભળ્યું છે એ વાત તારી વાત સાચી પાદુ બ્રાઉને કહ્યું કે મે પણ તેના વિશે સાંભળ્યું છે ધ માસ્ટર ક્રિમિનલ લેન્ડ ઓવર ટુ ધ લિટલ રસ્ટિક પ્રેસ્ટ કે જે ગા રસ્ટિક એટલે આમ ગામડીઓ તો તો તુચ્છ દેખાતો એવો જે લિટલ પ્રેસ્ટ ઉપર ઝૂકી જાય છે માસ્ટર ક્રિમિનલ ફ્લેમ્બો એટલે તેના ઉપર ઝૂકીને વિથ શોર્ટ ઓફ સડન ઇન્ટરેસ્ટ અને અચાનક રસ ધરાવતો એની વાતમાં એવી રીતે પૂછે યુ હેવ હર્ડ ઓફ ઇટ હી આસ્ક એન્ડ કહ્યું કે તે તેના વિશે સાંભળ્યું છે વેર હેવ યુ હર્ડ ઓફ ઇટ ક્યાં સાંભળ્યું છે એટલે માસ્ટર ક્રિમિનલ એટલે આ ફ્લેમ્બો ફ્લેમ્બો પેલા જે પ્રિસ્ટ છે ને ફાધર બ્રાઉન ઉપર ઝૂકી જાય છે કે અચાનક ઇન્ટરેસ્ટ ધરાવતા શું કહેવા માગે છે પ્રમાણ કે યુ હેવ હર્ડ ઓફ ઇટ

who had come for confession confession એટલે કબૂલાત કોઈ ભૂલ કરી છે કોઈ ગુનો કર્યો છે એની કબૂલાત કરવા માટે મારી પાસે આવ્યો હતો અહીંયા વાત થઈ છે પ્રિસ્ટની પાદરીની એટલા માટે એક બાબત આપણે દરેકને કદાચ ખ્યાલ હશે જ કે જે ક્રિશ્ચિયન લોકોની અંદર એનું જે ચર્ચ હોય છે તેમાં કે જે પણ આપણાથી ભૂલ થઈ છે મિસ્ટેક થઈ છે એનું કન્ફેશન કરવામાં આવતું હોય છે ચર્ચની અંદર પાદરીની સામે એટલે એવી જ રીતે અહીંયા ફાધર બ્રાઉન એ પ્રિસ્ટ છે એટલે કહે છે કે એક વ્યક્તિ મારી પાસે આવ્યો તો કન્ફેશન કરવા માટે કે કબૂલાત કરવા માટે ને ગુનાની કબૂલાત કરવા માટે આવ્યો હતો તેની પાસેથી મે તે સાંભળ્યું હતું હી હેડ લિવડ પ્રોસ્પરસલી

અને તે ત્યારથી મેં તારા પર શક કરવાનું શરૂ કર્યું ધેટ મીન્સ એ કન્ફેશન કરવા માટે આવેલો એ માણસ બીજો કોઈ નહીં પણ કોણ હતો ફ્લેમ બોજ હતો બિગેન ટુ સસ્પેક્ટ મી રિપીટેડ ધ આઉટલો શાર્પલી આઉટલો એટલે ગુનાનો ભંગ કરનાર એટલે કે પેલો ફ્લેમ બોજ એના માટે ઘણા બધા યુઝ વર્ડ યુઝ કરવામાં આવેલા છે તો કે તમે મારા પર શંકા કરવાનું શરૂ કર્યું હતું કે તમારામાં એટલી હિંમત છે કે મારા ઉપર તમે શંકા કરી શકો કારણ કે હું તમને આ ફિલ્ડ આ ક્ષેત્રમાં લઈ આવ્યો છું નો નો સેડ ફાધર બ્રાઉન એઝ ઇફ હી સોરી પોતે દિલગીરી હોય તે રીતે જાણે કે એ જે પેલે કે તે દિલગીરી હોય એ રીતે ફાધર બ્રાઉન કહે છે ના ના યુ સી કે જો આઈ સસ્પેક્ટેડ યુ વેન વી ફર્સ્ટ મેટ કે જ્યારે આપણે પહેલી વાર મળ્યા હતા ત્યારે મેં તારા ઉપર શંકા કરી હતી સસ્પેક્ટ કર્યો હતો ઇઝ ધેટ લિટલ બલ્સ અપ ધ સ્લીવ ઇટ્સ ધેટ એ શંકા એ હતી કે તારી જે સ્લીવ સ્લીવ એટલે હાથની જે બાજુઓ હોય છે એને કહેવાય સ્લીવ બલઝપ એટલે ઉપસેલી કે તારે તારી હાથની બાજુઓ છે ઉપસેલી હતી આઈ નો અને હું જાણું છું યુ પીપલ હેવ ધી સ્પાઇક્ડ બ્રેસલેટ ઓવર ધેર કે સ્પાઇક્ડ એટલે અણીવાળું બ્રેસલેટ એટલે જે કાંડું પહેરવામાં આવતું હોય હાથમાં એવું તમે બ્રેસલેટ પહેરો છો એ હું જાણું છું બરાબર એટલે ફાધર બ્રાઉન ને ખ્યાલ હતો કે આ જે ફ્લેમ્બો બાજુ ઉપર જે સ્પાઇક્ડ અણીવાળું બ્રેસલેટ પહેરે છે

એટલે ફ્લેમ્બો પૂછ્યું કે તમને તમે ક્યારે આ બ્રાઉન રેથર બ્લેન્કલી સ્પષ્ટતાથી કહ્યું વેન આઈ સર્વડ ઇન હર્ટલ પુલ કે જ્યારે હું હર્ટલ પુલમાં સેવા આપતો હતો એટલે કે પૃષ્ઠ તરીકે હર્ટલ પુલ એ સ્થળ છે ત્યાં સેવા આપતો હતો

તારા પર પહેલા દિવસથી જ હું તારા ઉપર શંકા કરવા લાગ્યો હતો ડોન્ટ યુ સી તને ખ્યાલ નથી અથવા તને ખબર નથી આઈ મેડ શ્યોર ધેટ કે તે જોયું નથી ડોન્ટ યુ સી તે જોયું નથી આઈ મેડ શ્યોર ધેટ કે મે ખાત્રી કરી લીધી હતી શું ખાત્રી કરી લીધી હતી કે આઈ મેડ શ્યોર ધેટ ધ ક્રોસ

આઈ યુ મેં ધેન ડોન્ટ સી પણ તે તે જોયું નથી ધેમ બેક અગેન કે ફરીથી બદલી નાખ્યું હતું ધેન અને પછી

એટલે ફ્લેમ્બો ને એવું લાગતું હતું કે એની પાસે ઓરિજિનલ છે પણ ખરેખર તેની પાસે ઓરિજિનલ પાર્સલ હતું નહીં એટલે અહીંયા ખ્યાલ આવી જાય છે કે હવે તેની પાસે જે પાર્સલ છે ડુપ્લિકેટ છે અને ઓરિજિનલ પાર્સલ હજુ પણ ફાધર બ્રાઉન પાસે છે તો હવે આપણે જોવાનું છે કે આ યુનિટ ની અંદર આગળ શું થશે કે હવે જ્યારે ફ્લેમ્બો ને ખ્યાલ આવી ગયો છે કે ઓરિજિનલ પાર્સલ તેની પાસે નથી ફાધર બ્રાઉન પાસે છે અને ફાધર બ્રાઉન તેમને ચીટ કર્યા છે ફ્લેમ્બો ને એટલે ક્રિમિનલ છે હવે શું કરશે એ જોઈશું આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર